समाचार में आगळ वात करिए राजकोट शहर नी तो मॉरिशियस ना पीएम जारे गुजरात ना प्रवासे आवी रह्या छे राजकोट में आवी रह्या छे त्यारे राजकोट ना वहीवटी तंत्र द्वारा भव्य तैयारीओ करवामां आवी छे तेमना रोड शो ने लईने महत्वपूर्ण कही शकाय के वडाप्रधान प्रवीण जुगनाथ नो रोड शो राजकोट शहर नी अंदर योजनार छे त्यारे महत्वपूर्ण कही शकाय के राजकोट में 2 किलोमीटर लांबो रोड शो योजाशे। शो दरमियान रंगारंग सांस्कृतिक कार्यक्रमों पण योजानार छे त्यारे नासिक ढोल तलवार रास सिद्धि नृत्य गणेश वंदना जे कार्यक्रमों छे ते आ रोड शो दरमियान योजानार छे। जे रीते आप हाल दृश्योनी अंदर जोई शको छो आ दृश्यो छे राजकोट शहेरना के ज्यां मॉरिशियसना पीएम आवी रह्या छे मॉरिशियसना वडाप्रधान प्रवीण जुगनाथन आवी रह्या छे त्यारे तेमना रोड शो ने लईने वहीवटीतंत्र द्वारा राजकोटना वहीवटीतंत्र द्वारा भव्य तैयारीओ पूर्ण करी देवामां आवी छे। जे रीते दृश्योनी अंदर स्पष्टपणे जोई शकाय छे के 2 किलोमीटर लांबो रोड शो योजानार छे ते प्रकारनी जे समग्र तैयारीओ छे ते करी देवामां आवी छे। शो दरमियान रंगारंग सांस्कृतिक कार्यक्रमों योजाशे। आ सांस्कृतिक कार्यक्रमों की बात करवामां आवे तो नासिक ढोल तलवार रास सिद्धि नृत्य गणेश वंदना जे कार्यक्रमों छे ते योजानार छे त्यारे पारंपरिक छत्रियो रास गरबा अने लोक नृत्योथी पण सभर सांस्कृतिक कार्यक्रमों छे ते योजाशे। त्यारे वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशनना डिरेक्टर जनरल टेड्रोसना पण आवाना छे। त्यारे महत्वपूर्ण कही शकाय के रोड शो दरमियान चुस्त पोलीस बंदोबस्त पण गोठवी देवामां आव्यो छे। त्यारे महत्वपूर्ण कही शकाय के अत्यारे ज्यारे મોરિશિયસના પીએમ પ્રવિંદ જુગનાથન જ્યારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ગુજરાતના પ્રવાસમાં પણ તેઓ રાજકોટની અંદર તેમનો રોડ શો યોજનાર છે ત્યારે સમગ્ર જે તૈયારીઓ છે તે વહીવટીતંત્ર દ્વારા હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે। દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોડ રસ્તા એકદમ ચોખ્ખા અને ચકાચક જોવા મળી રહ્યા છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે તેમનો જે રોડ શો છે તે 2 કિલોમીટર લાંબો યોજાનાર છે અને આ રોડ શોની અંદર અનેક જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે રંગારંગના જે કાર્યક્રમો છે તે યોજાનાર છે। ત્યારે નાસિક ઢોલ તલવાર રાસ સિદ્ધિ નૃત્ય ગણેશ વંદનાના જે કાર્યક્રમો છે તે આ રોડ શો ની અંદર યોજાશે ત્યારે પારંપરિક છત્રીઓ પ્રથમ આપણા રાજકોટના તમામ મીડિયા મિત્રોને આજના આપણે એક સવારના સેશનમાં બ્રીફિંગ આપવા માટે જ આમંત્રણ આપ્યું છે। સૌપ્રથમ હું તમામ મીડિયાના મિત્રોને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બંનેને હું આભાર માનું છું કે આજ તમામ જાણી રહ્યા છો કે રાજકોટમાં આપણા એક બીજા એક કન્ટ્રીના ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ મોરિશિયસ અને એમના સ્પાઉસ અહીંયા પધારી રહ્યા છે। આપણા રાજકોટ અને ગુજરાત માટે ગૌરવ છે કે કારણ કે કન્ટ્રી હેડ રાજકોટમાં પધારી રહ્યા છે અને સાથે સાથે WHOના ચીફ પણ જામનગરની ફંક્શનમાં આવી રહ્યા છે બટ હી વિલ બી કમિંગ ટુમોરો। અને સાથે સાથે હું આજ પ્રેસ મીડિયાના મિત્રોને એ જ રીખવા માગુ છું કે આજે સવારે લગભગ 12 વાગે હોટેલ ઇમ્પિરિયલ પેલેસમાં અમે એક પ્રેસ મીટ રાખી છે જેમાં પ્રેસ બ્યુરો ઓફ ઇન્ડિયા તરફથી પણ આપણને આમંત્રણ મળી ગયું છે અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ આપણને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ભારત સરકારના આયુષ મંત્રાલય તરફથી કેબિનેટ મંત્રી શ્રી સર્વાનંદ સોનવાલ સાહેબ સાથે સાથે આપણા MOS ભારત સરકાર શ્રી મહેન્દ્ર મુંજપરા સાહેબ ગુજરાત રાજ્ય સરકાર વતી એડિશનલ ચીફ સેક્રેટરી હેલ્થ મનોજ અગ્રવાલ સાહેબ આ ત્રણે ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે વહીવટીતંત્રની ટીમ પણ સાથે જ રહેવાના છે એમાં નેશનલ મીડિયાના લગભગ 32 મેમ્બર્સ અહીંયા આવી રહ્યા છે આ સિવાય સ્ટેટ મીડિયા અને લોકલ મીડિયા આપ તમામ મિત્રો પણ આમાં જોડવાના છે આપ તમામને આમંત્રણ છે પ્રેસ મીટમાં એટેન્ડ થવાના અને કર્ટન રેઝર ઇવેન્ટ તરીકે આપનું તમામ બ્રીફિંગ ત્યાં આપવામાં આવશે સાથે સાથે આના સાથે લંચ પણ આપણા માટે અમે અરેન્જ કર્યા છે એટલે બપોરના લંચમાં પણ આપને આમંત્રણ આપું છું સાથે સાથે આજના લગભગ 4-1 વાગે સાંજે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ મોરિશિયસ એન્ડ હિઝ સ્પાઉસ એલોંગ વિથ 12 લોકોની ડેલિગેશન ફ્રોમ મોરિશિયસ અને ભારત સરકારમાંથી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના લગભગ 7 લોકોના ડેલિગેશન ટીમ અહીંયા પધારી રહ્યા છે દે વિલ બી લેન્ડિંગ ઇન મુંબઈ એન્ડ ફ્રોમ મુંબઈ દે વિલ બી કમિંગ હિયર આના પછી એક ભવ્ય સ્વાગત અહીંયા રાજ્ય સરકાર વતી આયોજન કરવામાં આવી છે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના અને માર્ગદર્શન હેઠળ તમામ રાજકોટના સંસ્થાઓ યુનિવર્સિટીઝ કોલેજીસ સાથે સાથે NGOs મેડિકલ ઇન્સ્ટિટ્યુશન્સ કારણ કે એક WHO CGTMના ઇવેન્ટ પણ સાથે થઈ રહ્યા છે એટલે મેડિકલ સ્ટુડન્ટ્સ આયુર્વેદિક કોલેજીસ ફાર્મા ઇન્ડસ્ટ્રી સાથે સાથે સંગઠન પણ જોડીને આ વેલકમ ભવ્ય સ્વાગત કરવાના છે તમામ મીડિયા મિત્રોને પણ એ જ હું જાણવા માગું છું કે આપના માટે અલગ એક મીડિયા વેન દરેક વખત અમે વ્યવસ્થા કરી રહ્યા છે આ જ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે એક માહિતી વિભાગ અને દૂરદર્શન એક ગાડીમાં રહેશે બીજા ગાડીમાં તમામ આપણા મીડિયા ચેનલ્સ માટે અમે વ્યવસ્થા રાખી છે મારા તરફથી એક રિક્વેસ્ટ છે આપને
આપણા ગુજરાતમાં અને રાજકોટમાં એક કન્ટ્રી હેડ આવી રહ્યા છે એટલે એમને સ્વાગત સાથે સાથે એમને અમારા પૂરા મર્યાદાથી અમને વેલકમ સાથે એક સારી એમની ઇમ્પોર્ટન્સ કવરેજ પણ આપવું જોઈએ એ મારા તરફથી આપની નમ્ર વિનંતી છે. વીલ બી ડુઈંગ અ રોડ શો ફોર અબાઉટ 2 કિલોમીટર્સ. આના પછી હી વિલ બી મૂવિંગ ઓન વિથ ધ કોન્વોય. આમાં આયુષ મંત્રાલય તરફથી તમામ સહયોગ આપણને આજના કર્ટન રેઝરમાં અમે આપી રહ્યા છે અને આયુષ મંત્રાલય આપણે તમામ બ્રીફ કરવાના છે. માન્ય કેબિનેટ મંત્રી બ્રીફ કરવાના છે એટલે હું વધારે આના ઉપર જતો નથી. આફ્ટર ધ રોડ શો સાથે સાથ સવારથી આજે લગભગ 40 કન્ટ્રીના એમ્બેસેડર્સ અને હાઈ કમિશનર્સ અહીં આવવાનું ચાલુ થઈ ગયું છે. રાજકોટ એરપોર્ટમાં આજે 140 ડેલિગેટ્સ પધારી રહ્યા છે અલગ અલગ દેશોમાંથી. યસ, એમાં ડેલિગેટ્સમાં ડેલિગેટ્સ છે 140, એમાં હાઈ કમિશનર્સ એન્ડ એમ્બેસેડર્સ લગભગ 40+ કન્ટ્રીઝના હાઈ કમિશનર્સ એન્ડ એમ્બેસેડર્સ અહીં આવી રહ્યા છે. સાથે સાથ WHOના ટીમના પણ લગભગ 12 લોકો અહીં આવી રહ્યા છે. આવતીકાલે જામનગર જવા માટે લગભગ 20 ટીમ આજે આવી રહ્યા છે. સો દેટ ઇઝ અ હ્યુજ નંબર ઓફ ફોરેન ડેલિગેશન્સ ફોર રાજકોટ. એમની સ્વાગત સાથે સાંજે એમના માટે એક આપણા ગુજરાતના નૃત્યો નાટ્ય અને એનું એક પ્રગતિ એક એમને કલ્ચરલ શો પણ અમને કરી રહ્યા છે. દેટ ઇઝ ઇન રિજન્સી લગુનમાં અમે કરી રહ્યા છે. આના સાથે સાથ આના એક ઓફિશિયલ ફોર્મલ ડિનર અરેન્જ કરી છે ફોર ધી ડેલિગેટ્સ ઓન ઇવનિંગ અને ત્યાં જ છે. અને આજે ઇવનિંગનું કાર્યક્રમ પૂરું થયા પછી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ મોરિશિયસ એન્ડ હિઝ સ્પાઉસ અને એમના ડેલિગેશન આવતીકાલે જામનગર WHO અને CGTM જે આપણે ગ્લોબલ સમિટ છે એમાં ઇનોગ્રેશન માટે ત્યાં જામનગર મૂવ થવાના છે આવતીકાલે સવારે. રોડ શોમાં અમે બેઝડ ઓન પ્રોટોકોલ અમે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે એ અંદર એરપોર્ટની ટાર્મેકની બહાર અમે કરવાના છે. લગભગ 101 પોલીસ જવાનો અને SRPના બેન્ડ સાથે એમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. સાથે સાથ 25 સ્ટેજીસ અમે રેડી કર્યા છે. આની અંદર લગભગ 12 સ્ટેજીસમાં કલાકૃતિઓ અને ગુજરાતના અને સૌરાષ્ટ્રના કલ્ચરલ પર્ફોમન્સીસ ત્યાં આપવામાં આવશે. બાકી 12 સ્ટેજીસ ઉપર અલગ અલગ યુનિવર્સિટીઝ, કોલેજીસ, સંસ્થાઓ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, WHOના લોકલ રિપ્રેઝેન્ટેટિવ્સના ટીમ્સ આ બધા જોડવાના છે અને લગભગ 5-6 જગ્યા ઉપર બીજા સંસ્થાઓ પણ જોડવાના છે. સાથે સાથ સંગઠનના મેમ્બર્સ પણ ત્યાં જોડીને મિક્સ થઈને કરવાના છે. કલાકૃતિઓની વાત કરીએ તો લગભગ 6-1 પર્ફોમન્સીસ ત્યાં સ્ટેજ ઉપર પણ આપવામાં આવે છે જેમાં લગભગ 57 કન્ટ્રીઝના પ્રાઇવેટ સ્ટુડન્ટ્સ પણ રાજકોટમાં અહીંયા ભણી રહ્યા છે. પ્રાઇવેટ સ્ટુડન્ટ્સ વતી પણ વંદે માતરમ ગીત હિન્દીમાં વંદે માતરમ ગાવામાં આવશે. સાથે સાથ આ 57 કન્ટ્રી નેશનલ્સના ડાન્સ પર્ફોમન્સીસ પણ છે અને આપણે લોકલ રાજકોટના કલાકૃતિઓ અને યુવા સાંસ્કૃતિક ટીમ સાથે મળીને આ પરફોર્મન્સીસ આપવાના છે. ના, 57 કન્ટ્રીઝના મિક્સ્ડ સ્ટુડન્ટ્સ પરફોર્મ કરવાના છે અને સાંજે પણ કરી રહ્યા છે. એ લોકો વતી પણ એક ભવ્ય સ્વાગત બોથ ભારત અને મોરિશિયસના ફ્લેગ સાથે